ભગવાન રામચંદ્રના અયોધ્યામાં નવનિર્માણ મંદિર માટે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાંથી જળમાટી અને કળશ અરવલ્લી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એકત્રિત કરી અયોધ્યા મોકલવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી રામ મંદિર નિર્માણ માટે અયોધ્યાના સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રામ મંદિરનું કામ ચાલુ કર્યું છે, ત્યારે મંદિર નિર્માણમાં ભારતના પવિત્ર તીર્થમાંથી જળ અને માટી કળશમાં ભરી લેવામાં આવે છે, ત્યારે ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભારતભરમાં આવેલા પવિત્ર યાત્રાધામમાંથી જળ અને માટી કળશમાં ભરી અયોધ્યા મોકલવામાં આવે છે. તે રીતે જ આજરોજ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળાજીની મંદિરમાંથી જળ માટી અને કળશનું પૂજન અર્ચન કરી વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ તમામ પવિત્ર માટી જળ કળશનું વિશ્વ હિન્દુ પરિષદના અનિલભાઈ પટેલ ગુજરાત રાજ્ય દુગા વાહિનીના પ્રમુખ માલાબેન રાવલ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહીને ભગવાન રામનું ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ કરવામાં આવે તે હેતુથી ગુજરાત રાજ્યના પવિત્ર યાત્રાધામ શામળાજીમાં જળ અને માટી કળશમાં ભરી અયોધ્યા મોકલવામાં આવી હતી. અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થાન ઉપર એમના સુપુત્ર કુશ મહારાજે બનાવેલું ભવ્ય મંદિર ત્યાં હતું, તેને બાબરના સેનાપતિ મીર બાકીએ 1528માં ધ્વસ્ત કર્યું. આ મંદિરને બચાવવા માટે 78થી વધારે યુદ્ધો લડાયા, લાખો હિન્દુએ બલિદાન આપ્યા. આ દેશના કરોડો હિન્દુ સમાજની ઈચ્છા હતી કે ભગવાન રામનું અયોધ્યામાં એમના જન્મસ્થાન ઉપર ભવ્ય દિવ્ય મંદિર હોય, અને એ માટે પણ કેટલાય આંદોલનો વિશ્વ હિન્દુ પરિષદના નેજા નીચે થયા. આજે શુભ અવસર આપણા દેશના આંગણે આવ્યો છે. આ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહપ્રધાન માનનીય અમિતભાઈ શાહની ઈચ્છાશક્તિ અને કોર્ટના આદેશના કારણે રામ મંદિર નિર્માણનું કાર્ય થવા જઈ રહ્યું છે. આ મંદિર નિર્માણમાં આખા દેશના પવિત્ર તીર્થસ્થાનોની માટી એ ત્યાં જાય, પવિત્ર નદીઓનું જળ ત્યાં જાય, એ કાર્યક્રમના અનુસંધાને આજે શામળાજી આપણું તીર્થસ્થાન છે. આ ગુજરાતનું પવિત્ર તીર્થસ્થાન શામળાજીથી અહીંની પવિત્ર માટી અને અહીંનું જળ એ અયોધ્યા મોકલવામાં આવશે, અને મંદિર નિર્માણના આ કાર્યમાં આપણા આ પ્રદેશની અને આપણી પણ ભાવના આ રીતે જોડાશે. અસ્તુ. જય શ્રી રામ. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, અરવલ્લી.